वासद बगोदरा हाईवे पर अकस्मात ना बनाव वत्ता बोरसद ना पूर्व धारासभ्य राजेंद्र सिंह परमारे सोशल मीडिया पर पोस्ट मुकीने आंदोलननी चीमकी उच्चारी हती। राजेंद्र सिंह परमारे फेसबुक पर पोस्ट करीने समस्यानो निकाल लावानी मांग करी छे। साथे ज तेओए जो समस्यानो उकेल नहीं आवे तो लोकोने साथे राखीने आगामी दिवसोमां आंदोलन करवानी चीमकी पण उच्चारी छे। पूर्व धारासभ्य राजेंद्र सिंह परमारे सोशल मीडियामां पोस्टमां लख्युं छे કે બગોદરા વાસદ હાઈવે પર બોરસદ શહેર અને દાઉલ ગામ અને તેની આસપાસના ગામડાઓ માટે જવા આવવા માટે પ્રવેશ દ્વાર આપવામાં આવ્યો નથી, માટે લોકો રોંગ સાઈડ આવેલા રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે અને અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે। તેઓએ લખ્યું છે કે તારીખ 31/5/2022ના રોજ સરકારને આવેદન આપ્યું હતું, પરંતુ આ દિન સુધી સરકાર દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી। અસંખ્ય લોકો આ રસ્તા પર અકસ્માતના ભોગ બન્યા છે અને મૃત્યુ પણ પામ્યા છે। જો સરકાર દ્વારા આ બાબતે ન્યાય કરવામાં નહીં આવે તો સૌ લોકોને સાથે રાખીને આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે। તેમણે જણાવ્યું કે તાજેતરમાં જ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 લોકોના ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યા હતા। આવા તો અનેક કિસ્સાઓ બન્યા છે, ત્યારે મારી સરકારને વિનંતી છે કે ઝડપથી આનો નિકાલ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વાસદ બગોદરા રોડ જે બોરસદને અડીને 6 લેન રોડ બન્યો, જ્યારે આ રોડ બનતો ત્યારે આપણો જૂનો બોરસદથી વાસદ રોડ આ એક જ રોડ એવો હતો કે બોરસદને કનેક્ટર વાસદથી બરોડા જોડતા હતા। આપણે જે તે વખત રોડ બનતો ત્યારે પણ માગણી કરેલી કે બોરસદને અહીંયા એન્ટ્રી આપવી તમારે અને બોરસદને કોઈ એન્ટ્રી ના આપવી, એના કારણે અનેક વખત મેં પણ રજૂઆત કરેલી। 30/5/2022ના રોજ બોરસદ નગરપાલિકાના કાઉન્સિલર, લોકો, દાવોલ ગામના વતનીઓ અને આજુબાજુ ગામના લોકોએ અમે જાતે જઈને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું કે આ તમે બાયપાસને જો બોરસદને તમે એન્ટ્રી જ નથી આપી, સેંકડો લોકો અકસ્માતમાં જાન ગુમાવ્યા છે। હાલમાં તમે જોઈ શકો કે અમે 24 તારીખે એક ખંભવાર અકસ્માત થયો, જેના 2 લોકોના ત્યાંના ત્યાં જ મૃત્યુ થઈ ગયા અને 2 લોકો સિરિયસ છે। ત્યારે આવા અનેક કિસ્સા બન્યા છે, ત્યારે મારી તો સરકારશ્રીને વિનંતી છે કે જો આ ઝડપથી જો આનો નિકાલ કરવાનો નહીં આવે તો ગાંધી ચિંતા માર્ગે અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી સરકારને મારી ગંભીર ચેતવણી છે। એના કારણે બોરસદના લગભગ 1 લાખ લોકોનું શહેર આપણું અને જેને વાસદ બરોડાને જોડતો આ જો મેઇન રસ્તો હોય એને જો એન્ટ્રી આપવામાં ના આવે તો આ કેવી રીતે ચલાવી શકાય? અને આ જ્યારે બનતું હતું ત્યારે પણ અમે એને આવેદનપત્ર આપેલું, બની ગયા ફરી પણ આવે છે, એની પાસે અમારી પાસે કોપીઓ પણ છે। તો સરકારને મારી વિનંતી લોકોના હિતમાં આ ઝડપથી આનો નિકાલ કરે।